ચાલો મિત્રો, હવે આપણે લેક્ચર 7 ની અંદર નવો ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ. એ ટોપિક છે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનના તફાવતને આપણે વોલ્ટેજ તરીકે પણ ઓળખી શકીએ. એને વોલ્ટ કહેવાય, વોલ્ટેજ કહેવાય, વિદ્યુત સ્થિતિમાન કયો, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કયો, બધું એક જ છે. પરંતુ વ્યવહારમાં આપણે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો ઉપયોગ કરશું, વિદ્યુત સ્થિતિમાનનો ઉપયોગ કરશું નહીં. શા કારણે? આમાં તમે ભણશો એટલે તમને ખ્યાલ આવશે. હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે અહીંયા આપણે દબાણનો તફાવત ઉત્પન્ન કરવાનો છે. જે રીતે આપણી ટેક્સ્ટબુકમાં એક પ્રવૃત્તિ આપેલી છે કે ભાઈ પાણી હોય તો પાણીની નળી આપણે આવી રીતે પકડીએ તો પાણી એક પણ બાજુ જશે નહીં, પરંતુ જો એક બાજુ ઊંચા નીચી કરશું તો ઉપરથી નીચે તરફ પાણી વહે છે, આપણને ખબર છે. જેને આપણે બક નળી, એવું આપણે 6th-7th ધોરણમાં જ્યારે પ્રેક્ટિકલ કરતા ત્યારે આપણને ખબર છે. તો એવી જ રીતે અહીંયા આપણે વાહક તારની અંદર વિદ્યુત ભાર જે રહેલો છે, ઇલેક્ટ્રોન, એનો તફાવત, વિદ્યુત દબાણનો તફાવત આપણે અહીંયા ઉત્પન્ન કરવાનો છે. જોઈએ આપણે પેલા વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા શું કીધી છે. વિદ્યુત સ્થિતિમાન એટલે શું? તો કે અનંત અંતરે રહેલ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્ર માને. અનંત અંતરે રહેલો કોઈ ધન વિદ્યુત ભાર, વિદ્યુત ભારને આપણે ક્યુ વડે દર્શાવીએ. ધન વિદ્યુત ભાર એટલે આપણે પ્લસ લઈએ. વિદ્યુત ક્ષેત્ર માના તો વિદ્યુત હાજર હોય એવું ક્ષેત્ર, તો આપણે કોઈ એક વાહક તાર લઈ લઈએ. આ વાહક તાર છે એની એ વિદ્યુત ક્ષેત્ર કહી શકાય. ત્યાં રહેલો ધન વિદ્યુત એટલે આ વિદ્યુત ભારને આપણે અનંત અંતર. અનંત અંતર એટલે કેવું અંતર? તો કે વિદ્યુત ક્ષેત્રની બહારનું અંતર, જેને આપણે અનંત અંતર કહીએ. તો ત્યાંથી આપણે વિદ્યુત ભારને અહીંયા સુધી પહોંચાડવો છે. તો ત્યાંથી અહીંયા સુધી લાવવા માટે આપણે કંઈક કાર્ય કરવું પડે. એ કાર્ય આપણે કરવું પડશે. જો અહીંયા કેવો વિદ્યુત ભાર? ધન વિદ્યુત ભાર. અહીંયા કેવો વિદ્યુત ભાર? ધન વિદ્યુત. તો જો સજાતીય વિદ્યુત ભારો હોય એક જ સરખા તો શું થશે? અપાકર્ષણ થશે ને. આપણે પહેલા લેક્ચર ની અંદર જોયું હતું. તો એ અપાકર્ષણ જે થાય છે તો આપણે વિદ્યુતીય બળ વિરુદ્ધ કાર્ય કરવું પડશે ને. તો એ વિદ્યુતીય બળ વિરુદ્ધ કરવા પડતા કાર્યને શું કહેવામાં આવે છે? વિદ્યુત સ્થિતિમાન તરીકે ઓળખવામાં આવે. આ બે ભેગા થશે નહીં, આકર્ષણ નથી થતું, અપાકર્ષણ થાય છે. એટલે એ બે ને એકબીજાથી દૂર જવું છે. પરંતુ આપણે વિદ્યુતીય બળની વિરુદ્ધ કાર્ય કરી અને આપણે આ અનંત અંતરે રહેલો વિદ્યુત ભાર છે એને વિદ્યુત ક્ષેત્રની અંદર રહેલા વિદ્યુત ભાર સુધી લાવવા માટે જે કાર્ય કરશું એ કાર્યને કહેવામાં આવે વિદ્યુત સ્થિતિમાન. તો વિદ્યુત સ્થિતિમાનને આપણે વી વડે દર્શાવીએ. શેના વડે દર્શાવીએ? વી વડે. જો એકમ, એકમ પછી કેવો શબ્દ છે? ધન વિદ્યુત ભાર. તો એ ધન વિદ્યુત ભાર એ એકમ પછીનો જે શબ્દ છે એને આપણે ક્યાં લખશું? છેદમાં લખશું. એટલે V બરાબર W ના છેદમાં Q. ધન વિદ્યુત ભાર, વિદ્યુત ભારને શેના વડે દર્શાવવામાં આવે? Q વડે. એટલે Q ને આપણે ક્યાં લખો? છેદ. વિદ્યુતીય બળ વિરુદ્ધ કરવું પડતું કાર્ય, કાર્યને શું કહીએ? W. એટલે V બરાબર W ના છેદમાં Q. આપણે વિદ્યુત પ્રવાહની અંદર એકમ સમય, તો સમય તો છેદમાં શું લખ્યું હતું? T લખેલું, બરાબર. એટલે V બરાબર W ના છેદમાં Q. હવે W એટલે કાર્ય, તો કાર્યનો એકમ શું છે? તો કે જૂલ. અને વિદ્યુત ભાર એટલે કે Q, તો એનો એકમ શું છે? વિદ્યુત ભારનો એકમ શું છે? તો કે કુલમ. એટલે જૂલ પ્રતિ કુલમ. અને એનો SI એકમ આપણે એને શેના વડે દર્શાવશું? વોલ્ટ વડે રજૂ કરશું, બરાબર છે. આ થયું વિદ્યુત સ્થિતિમાન. પરંતુ આપણે વ્યવહારમાં જે વાહક તારની બહાર રહેલા જે ઇલેક્ટ્રોન્સ છે, જે વિદ્યુત ભાર છે, એનું આપણે કાંઈ કામ પડતું નથી, બરાબર છે. એટલે આપણે આ વિદ્યુત સ્થિતિમાન છે એનો આપણે વ્યવહારમાં ક્યાંય ઉપયોગમાં લેશું નહીં. આપણે વ્યવહારમાં જરૂર કોની પડશે? તો કે વિદ્યુત સ્થિતિમાનના તફાવત. હવે વિદ્યુત સ્થિતિમાન માપવા માટે પણ શેનો ઉપયોગ થાય છે? તો કે વોલ્ટ મીટરનો, જે આપણે આગળ જે સંજ્ઞા સૂચિ જોઈ એની અંદર આપણે ઉપયોગમાં લીધેલ. ઓકે.